પાલનપુર આરટીઓ નજીક બ્રિજની ગડર ધરાશાયીનો મામલો છે ત્યારે બ્રિજની ગડર ધરાશાયી થતાં બે યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. કોંગ્રેસ મહુડી મંડળ શ્રદ્ધાંજલિ આપવા પરિવારને આ ઘરે પહોંચી હતી. કોંગ્રેસ મહુડી મંડળ દ્વારા મૃતક પરિવારના ઘરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી બંને યુવકોના મોતને લઈને પરિવારોનો સરકારી સહાય આપવાની ખાતરી આપી હતી. ત્યારે બનાસકાંઠા પ્રભારી અલકાબેન તેમજ ધારાસભ્યો સહિત કાર્યકરો સાથે બંને પરિવારજનોના ઘરે જઈ કરીને મુલાકાત કરી હતી. ત્યારે મૃતક પરિવારોના ઘરે જઈને કોંગ્રેસ મહુડી મંડળે બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બેન, જે બ્રિજની જે ઘટિત ઘટના ઘટી છે, આ ઘટનામાં બે યુવકોના મોત થયા છે, સમગ્ર મામલે શું કહેશો? સૌ પ્રથમ તો આ જે દુઃખદ ઘટના ઘટી એમાં જે આશાસ્પદ બે નવ યુવાનોના મોત થયા છે એ બંનેના પરિવારજનોને પ્રભુ આ દુઃખદ ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સદગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજ પ્રદેશ કોંગ્રેસનું સર્વે મોડી મંડળ અહીંયા મળવા આવ્યું હતું, એમને દુઃખમાં સહભાગીદાર બનવા આવ્યું હતું અને સાથે સાથે કલેક્ટર ઓફિસમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે બંને પરિવારજનોને તાત્કાલિક 10 લાખ રૂપિયાની રોકડ સહાય ચૂકવવામાં આવે અને બંનેના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી કાયમી નોકરી આપવામાં આવે. ગુજરાતમાં એક પછી એક જે આ બ્રિજ તૂટવાની દુર્ઘટનાઓ બની રહી છે એના માટે સરકારે કડક હાથે કામ લેવું જોઈએ. જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે એ ચમરબંધી હોય કે સરકારના મોટા અધિકારીઓ હોય એનું પણ FIRમાં નામ નોંધી એમની તાત્કાલિક ધરપકડ કરી એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જોઈએ છે કે નાની માછલીઓને પકડવામાં આવે છે અને મોટા મગરમચ્છોને કંઈ કરવામાં આવતું નથી અને પરિણામે દિવસે દિવસે આવી ઘટનાઓ વધતી ગઈ છે. તો આની અંદર કડક કાર્યવાહીની ગુજરાતની જનતાની માગણીમાં અમે પણ કોંગ્રેસ પરિવાર અમારો સૂર પુરાવીએ છીએ અને સરકારને અમે કહીએ છીએ કે તાત્કાલિક કાર્યવાહી કરે, નહીંતર એવું ના થાય કે ગુજરાતની પ્રજા કુંભકર્ણમાં સૂતેલી સરકારને જગાડવા માટે એવું કોઈ પગલું ભરે કે સરકાર પાસે સંભાળવા માટેનો પણ સમય નહીં રહે. બેન, સ્થાનિક ધારાસભ્યો ભાજપના છે, આ ઘટિત ઘટનાને અનેક દિવસો થયા છે, હજુ સુધી સ્થળ ઉપર આવ્યા નથી, શું કહેશો આ બાબતે? આમાં તો હું કોઈ કોમેન્ટ નથી એટલા માટે કરતી કે આ કોઈ પાર્ટીનો મુદ્દો નથી, આ માનવતાનો મુદ્દો છે. જેના હૈયે માનવતા હશે એ દુઃખમાં સાંત્વના આપવા આવશે, બાકી બીજું કંઈ મારે કહેવું નથી. ત્રણ આરોપીઓને પોલીસે અટકાયત કરી છે અને બાકીના જે ચબરબંધીઓ છે એમને હજુ સુધી પોલીસ કોઈ શોધખોળ કરી નથી. કોંગ્રેસ આ બાબતને લઈને સરકારમાં શું રજૂઆત કરશે? અમે આજે એટલા માટે જ આવેદનપત્ર આપ્યું છે કે તમે નાની માછલીઓને પકડો છો અને મગરમચ્છું છટકી જાય છે. કહેવાય તો છે કે ખાતો નથી, ખાવા દેતો નથી, પણ આપણે જુઓ છે કે જે ઘટનાઓ બને છે અને સરકાર કાર્યવાહી નથી કરતી એ એવું લાગે છે કે જ્યાં સુધી ખાવા ન મળે ત્યાં સુધી કંઈ કરતો નથી ને કરવા દેતો પણ નથી.